સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની બાગોર વિસ્તારમાં આવેલ આટિયાવાસમાં શ્રી જોગણી માતાજીના મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જોગણિયા માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી પ્રસંગે આટિયાવાસમાં રહેતા ધર્મપ્રિય અને શ્રદ્ધાળુ લોકો દ્વારા ચૈત્ર માસમાં હોમ હવન કરવામાં આવે છે અને આસો સુદ ચોથના પાવન દિવસે શ્રી જોગણિયા માતાના સ્થાપના દિવસ અંતર્ગત વર્ષોથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મહોલ્લામાં રહેતા કમલેશભાઈ વિનુભાઈ મિસ્ત્રી પરિવાર દ્વારા માતાજીના મંદિરે દરરોજ સવારે અને સાંજે પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે. સ્થાપના દિવસના પ્રસંગે આ વિસ્તારમાં રહેતા શ્રદ્ધાળુ અને ધર્મપ્રિય લોકો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. નવરાત્રી મહોત્સવ અંતર્ગત આ મંદિરે નિયત સમયે આરતી અને પૂજા અર્ચન કરવામાં આવે છે. આ વિસ્તારમાં રહેતા સુખી અને સંપન્ન લોકો પૈકી કેટલાક પરિવારો અમદાવાદ કે ગાંધીનગર વસે છે, પરંતુ આ ધાર્મિક પ્રસંગે તમામ લોકો પોતાના પરિવાર સહિત ઉત્સવની ઉજવણી કરતા આવે છે. જોગણિયા માતાના મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. બાધા અને માનતાવાળા લોકો આ દિવસે ફૂલોના ગરબા પણ કરાવે છે. આ પવિત્ર પ્રસંગે શ્રદ્ધાળુઓ મહિલાઓ આખી રાત સુધી ગરબા ગાઈને માતાજીને પ્રસન્ન કરવા પ્રયાસો કરે છે. હરિકૃષ્ણભાઈ મિસ્ત્રી તેમજ મહોલ્લાના તમામ લોકો ખભે ખભો મિલાવીને આ પાવન પ્રસંગની ઉજવણીમાં સહભાગી બને છે. જીલરાવલ, ZSTV, પ્રાંતિજ. નમસ્કાર. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રાંતિ તથા સવિયા સલાલના વેપારી ભાઈઓ તથા ખેડૂત ભાઈઓ તથા નગરજનોને આવતું નવું વર્ષ દરેક માટે લાભદાયી તથા શુભદાયી તથા સમૃદ્ધિ તરફ નીવડે તેવી શુભેચ્છાઓ. ખેડૂત ભાઈઓને આવતું નવું વર્ષ દરેક માટે યશસ્વી તથા ફળદાયી નીવડે તેવી શુભેચ્છા. માર્કેટયાર્ડમાં ખેડૂતોને સારો ભાવ તથા હરાજીના સૂત્ર મુજબ સાચો તોલ રોકડા નાણાં તથા જાહેર હરાજીથી ખેડૂતોનો માલનું વેચાણ થાય તે બાબતે અમારા કર્મચારી તરફથી ધ્યાન રાખી તેઓને દરેક બાબતે ન્યાય મળે તેવી અમારી પ્રાથમિકતા રાખવાની અમારી ફરજ અદા કરીએ તે બાબતે ખાસ ધ્યાન રાખશું. ફરીથી એકવાર દરેકને નવા વર્ષનું સારું સ્વાસ્થ્ય રહે અને યશસ્વી નીવડે તેવી શુભેચ્છા. જય જવાન, જય કિસાન. આજથી ધનતેરસથી શરૂ થતા દિવાળીના પર્વની સાબરકાંઠા અરવલ્લીના તમામ જનતાને મારી હાર્દિક શુભકામનાઓ છે. દિવાળીનો તહેવાર આપ સૌના જીવનમાં સુખમય સમૃદ્ધિમય રહે એવી મારા તરફથી સૌને શુભકામનાઓ.